કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઉમેદ રાખું તમે બધા મજામાં છો. તો આપણી આ યુટ્યુબ ચેનલ બાપા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ 10 વિજ્ઞાન બોર્ડ પેપર આજનું, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોમાં જોવાના છે. તો અંત સુધી આ વિડીયો જોતા રહીજો. નવા હોય તો ફટાફટ અમારી ચેનલ બાપા ક્લાસીસને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો આપણે જોઈએ વિભાગે 26 માર્ક્સનો છે. પહેલું જોઈએ બટેકાની સીપના પેકિંગમાં ઓક્સિજન અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ઉપરી? તેનો આવશે ડી નાઇટ્રોજન. નાઇટ્રોજન આવશે તેમાં. બીજું બ્યુટેનોલ કાર્બન ધરાવતું સંયોજન છે, તેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તેમાં આવશે સી કીટોન. ત્રીજું નીચે આપેલ સમીકરણ સાસુ બને તે માટે સાસુ વિકલ્પ પસંદ કરો. આ તમને ખાલી જગ્યા દેખાય છે, ખાલી જગ્યા તો તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં આવશે બી C6H12O6, તેમાં આવશે બી. ચોથું સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તેમાં આવશે એ સાંદી. પાંચમું સમલંબ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમીટર? તેમાં આવશે બી 80 સેન્ટીમીટર. છઠ્ઠું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? તેમાં આવશે સી 25 સેમી આવશે તેમાં. નહીં, સી આવશે તેમાં, 25 સેમી સી આવશે. પછી ખાલી જગ્યા પૂરો. એમાં સાતમું વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે નિકલ આવશે. આઠમું ખાલી જગ્યા તત્વોની ઇલેક્ટ્રોનિક રચના 2 8 2 8, તેમાં જવાબ આવશે બી મેગ્નેશિયમ. નવમું નીચે આપેલ પરિપથનો સમતુલ અવરોધ થશે ખાલી જગ્યા થશે? તેમાં આવશે સારોમ આવશે તેમાં, સારોમ. દસમું મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડરૂપ સૂત્રો આવેલા હોય છે? તેમાં આવશે 23 આવશે તેમાં. 11 કારની એડલેમાં ખાલી જગ્યા અરીસાનો વપરાય છે? તેમાં આવશે અંતગોળ. 12મું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે? તેમાં આવશે જનરેટર. જનરેટર આવશે તેમાં. નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવું. 13મું બુઢાની પીએસ 5 ફૂટ પાસ કરતા ઘટી જાય ત્યારે દાંતનો છડો શરૂ થાય છે? તો છે સાસુ છે. 14મું એ ખરું છે. 14મું ઉમદા વાયુઓની 12મ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે? તો તે ખોટું છે. 15મું પાન ફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિ પ્રજનન પર્વની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે? તો એ ખરું છે. 16મું કાર્બન ડાયોક્સાઇડ તે ગ્રીન હાઉસ વાયુ છે? તે તો ખરું છે, ખરું છે તે. 17મું મિક્સ ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે? તે ખોટું છે. 18મું એબ્સિસિક એસિડ ઉદ્દીપેરક તંત્રનું એક ઉદાહરણ? તે ખોટું છે. 11મું તો ભક્તરું વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર છે? તો વિરંજન CaCl2 છે વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર. 20મું કોષની કયા અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાની કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તેમાં આવશે કર્ણક સૂત્ર. તેથી હું વિદ્યુત પરિપથનો વેટ વિદ્યુત પ્રવાહ માપન છું તો હું કયું સાધન છું? તેમાં આવશે એ મીટર આવશે. બાકી એસી અને ડીએસના પૂરા નામ છે. એસીનું નામ છે અલ્ટરનેટિવ અને ડીસીનું નામ છે અલ્ટરનેટર અને ડીસીનું નામ છે ડાયરેક્ટર. 23મું અશ્મિ બળતણ એટલે શું? અશ્મિ તો કરોડો વર્ષો પહેલાં પૃથ્વીમાં દટાયેલા જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ પ્રાણીઓના અવશેષો છે. તાપમાન અને જૈવિક ભારને કારણે જે બળતણ ઉત્પન્ન થયું તેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે.
એને અશુભવચન કરવામાં આવે છે. હવે ઝોડકા જોયું, ઝોડકું જોરું પહેલું અવખંડન, તેમાં આવશે સી પાયરો ગાયરા, બીજું પૂર્ણ તેમાં આવશે એ લે નેરિયા. વિભાગ બી, વિભાગ બી હતો 18 માર્ક્સનો. તો લવા હોય તો ફટાફટ અમારી ચેનલ બાપા ક્લાસીને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. વિભાગ બી છે 18 માર્ક્સ, સોમ ઘટકો એટલે શું તેને બ્યુટલના સોમ ઘટકો તો સૌથી શું તફાવત આપ સાબુ અને સત્યમ નાવરું કોષ્ટમ તેમ તો એ બી સીનું સ્થાન નીચે દર્શાવે છે. એ સાચું છે જણાવો, બી જણાવો કે એની સરકારનું સી બધું સિક્કા ઓછું કુટુંબ. સી, સીનું કદ બી કરતાં મોટું હોય છે કે નાનું? ડી તત્વ, તે ખરું છે તત્વ. 28 ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ, તમારે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવા નથી. 19 વનસ્પતિમાં પ્રકાશનું વર્તન ભૂખ આવર્તન ટૂંકમાં સમજી દે. 30મું આપણે વિભાગ બી 18 માર્ક્સનો, વિભાગ એ 16 માર્ક્સનો હતો, વિભાગ સી 18 માર્ક્સનો છે. તપાસ આપો, ઉષ્મા શોષક અને પ્રક્રિયા ઉષ્મા તમને 55 માર્ક્સ એટલામાં થઈ ગયા હતા. વિભાગ સી ઉધી કરશો તો 55 માર્ક્સ. આપણે બધું જોઈ રહ્યા છો તો નિયોસ્વતંત્ર મોસ્ટ ટાઈમ પી આ શુક્લા અમારી રગામ વિડીયો જણાવું છું. આ તેની વ્યાખ્યા મોસ્ટ ટાઈમ પી છે. એ વિડીયોનો જોયો તો અમારી ચેનલમાં જોઈ નાખજો અને ફટાફટ અમારી ચેનલ બાપાને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બધા મોસ્ટ ટાઈમ વિભાગ ડેનો અમે આપેલા હતા અમારી ચેનલમાં. આ આઈપોડ મનુષ્ય સ્વાતંત્ર વાકડું મોસ્ટ ટાઈમ બી અમે આપી હતી. અંબિકાન પોસંગની આકૃતિ કાચનું વિભાજન હતું, ત્રીજો વર્ગ પ્રકારની વિભાજન એ મોસ્ટ ટાઈમ બી હતું, દાખલો હતો. તો કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો. નવા હોય તો બાપા સબસ્ક્રાઈબ કરો, નવા હોય તો ફટાફટ બાપા સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.